गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज धोरण 4 नी अंदर आपणे विषय गणित गम्मत भणवानो छे। तेनी अंदर आपणे स्वाध्याय पोथी बधाए काढवानी छे। तो प्रकरण 10 आपणे पाठ्यपुस्तकनी अंदर भणी गया अने स्वाध्याय पोथीनी अंदर पण पूर्युं छे। तो स्वाध्याय पोथीनी अंदर क्यां सुधी पूरेलुं छे? तो प्रश्न नंबर 1 थी प्रश्न नंबर 8 सुधी आपणे पूरेलुं छे ने। पेज नंबर 35 अंदर हवे आपणे प्रश्न नंबर 9 आव्या छीए। तो प्रश्न नंबर 9 नी अंदर जुओ शुं छे। नीचे आपेली पेटर्नना नियम अनुसार खाली स्थान में एवी 5 संख्याओनी एवी पेटर्न बनावो के जेमां दरेक हरोळनी संख्याओनो सरवाळो तेनी आगळनी हरोळना कुल सरवाळाथी 5 वधारे थाय। जो अहींया नीचे पेटर्न आपेल छे, कई टाइपनी पेटर्न छे? तो सरवाळानी पेटर्न छे। एमां जो आपणे शुं करवानुं छे, 5 संख्याओनी पेटर्न बनावानी छे। तो 5 संख्याओनी એવી પેટર્ન બનાવે છે જેનો કુલ સરવાળાની સરવાળાથી 5 વધારે થાય। આગળની સંખ્યાનો કુલ સરવાળો 5 વધારે થાય, આગળની સંખ્યા કરતાં 5 વધારે થાય, તો આપણે એવી પેટર્ન બનાવવાની છે। તો આમાં આપણે 3 સંખ્યાનો સરવાળાની પેટર્ન આપેલી છે। તો પહેલામાં છે 1 + 2 + 3 બરાબર કેટલા થાય? 6। તો હવે આગળની સંખ્યા છે જે એ પાછળની સંખ્યા કરતાં 3 ઓછી હોય, એટલે આગળની સંખ્યા જે છે એ પાછળની સંખ્યા કરતાં ઓછી હોય, તો પાછળની સંખ્યા એ આગળની સંખ્યા કરતાં 3 વધારે હોય। અહીંયા 3 છે એટલા માટે અહીંયા 3 વધારે હોય, જો 4 હોય તો 4 વધારે હોય। જેમ કે અહીંયા 1 + 2 + 3 + 4 છે, એનો સરવાળો કેટલો થાય છે? કુલ 10। તો બીજી સંખ્યા જોવાની, તો બીજી સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે? પાછી 2 થી। આગળની સંખ્યા વધારતી જવાની છે ને, તો 2 થી શરૂઆત કરવાની, 2 + 3 + 4 + 5, તો એનો સરવાળો કુલ કેટલો થાય? 14। હવે અહીંયા જોજો, અહીંયા 10 છે, તો 10ની અંદર કેટલા વધારે ઉમેરો તો 14 થાય, 4 કેટલા થાય? 4। 10ની અંદર 4 ઉમેરો, 1, 2, 3 અને 4, તો અહીંયા સંખ્યા કુલ કેટલી છે? 4 છે ને, 1, 2, 3 અને 4, તો 10માં 4 ઉમેરો તો 14 થાય। આ બધી સંખ્યાનો સરવાળો પણ કેટલો થાય છે? 14। તો 10 કરતાં 14 વધારે છે, તો એની સંખ્યા કેટલી? 4 વધારે થાય। કુલ સરવાળાથી 5 વધારે છે, અહીંયા 4 છે એટલે 4 વધારે થાય, તો આપણે કુલ સરવાળાથી 5 વધારે થાય એવી સંખ્યા ગોઠવવાની છે। તો એના માટે અહીંયા નીચેનો બોક્સ ખાલી સ્થાન આપેલો છે ને, તેમાં આપણે શું પૂરવાનું છે? તો પહેલાંમાં આપણે 1 + 2 + 3 + 4 + 5 બરાબર કુલ સરવાળો કેટલો થાય? 15 થાય। તેવી જ રીતના બીજી સંખ્યા બીજી લાઇનમાં જોવાનું છે, તો બીજી લાઇનમાં આપણે 2 થી શરૂઆત કરીશું, 2 + 3 + 4 + 5 + 6, તો તેનો સરવાળો 20 થાય। અહીંયા 15 કરતાં 20 મોટા છે, કેટલી સંખ્યા મોટા છે? 5। 15ની અંદર 5 ઉમેરો તો 20 થાય ને, તો 5 સંખ્યા 15 કરતાં મોટા છે। હવે ત્યાર પછી આગળ, તો અહીંયા આપણે 3થી શરૂઆત કરવાની છે, 3 + 4 + 5 + 6 + 7, તો તેનો સરવાળો કેટલો થાય? 25। તે જ રીતના આગળ, 4 + 5 + 6 + 7 + 8, તેનો સરવાળો થાય 30। અને છેલ્લે 5 + 6 + 7 + 8 + 9, તેનો સરવાળો થાય 35। સમજો પડી ગઈ? હવે અહીંયા જોજો, પહેલી લાઇન છે 1, 2, 3, 4 અને 5, હવે આગળ વધીને સંખ્યા 6, 7, 8 અને 9, 9 સુધીની સંખ્યા આવી ગઈ ને, તો કુલ સરવાળો છેલ્લે શું આવશે? 35। અહીંયા દરેક જે સરવાળો છે તે 5 સંખ્યા વધારે છે, 15, 20, 25, 30 અને 35, દરેક સરવાળો જે છે આગળ વધતી જાય છે, તેમ 5 5 અંક વધતા જાય છે ને। સરસ, હવે આગળ છે પ્રશ્ન નંબર 10। નીચેના મૂળાક્ષરોમાં અંકની પેટર્ન પૂર્ણ કરો। હવે અહીંયા જો એ બી સી ડી ત્યાં સુધી આપેલું છે, તેની નીચે 1 2 3 4 અને 5 5 અંક આપેલા છે, તો આપણે અહીંયા ઉપર એ બી સી ડીની લાઈન ગોઠવાની છે, ઈ પછી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ સુધી તમે આખી એ બી સી ડી
लखाई जैसे हवे तेना पर आपणे अंकोने गोठवाना छे। तो पांच में शू आव्यु ए में एक बी में बे सी में आवशे त्रीजो अंक डी में चार ई में पांच हवे आगळ छ जी में सात एच में आठ आई में नौ तेज ना दस अग्यार बार एल एम में आवशे तेर चौद पंदर सोल सत्तर अठार इसमें ओगणीस पची वीस एकवीस बावीस डबल्यू में आवशे त्रेवीस चौवीस पच्चीस अने छेल्ले आवशे झेड में छवीस। कुल मूळाक्षर केटला होय छे छवीस। तो आपणे तेनी संख्या अहीं लखवानी छे। समझण पड़ी गई ने। हवे अहीं जो नीचे आपेलू छे उपरोक्त पेटर्नना नियम अनुसार गुड नाइट लखो। आपणे गुड नाइट नियम अनुसार लखवानी छे। तो कया नियम अनुसार? तो गुड छे तेनी जगह तेना अंक लखवाना छे। जेम के जी होय तो तेमां शू छे सात। पछी ओ छे त्यां शू छे? जो ओ छे तेनी नीचे कयो अंक आपेलो छे? पंदर। तो अहींया पंदर लखवानो। तो आपणे ए प्रमाणे गुड नाइट लखवानुं छे। अहीं आपणे सौ प्रथम आपणे मोटा अक्षरे गुड अने आ बाजु नाइट जी डबल ओ डी गुड अने एन आई जी एच टी नाइट। હવે તેના પરથી આપણે પેટર્ન બનાવવાની છે, અંકોની પેટર્ન બનાવવાની છે। તો સૌ પ્રથમ છે જી, ગુડમાં શું છે? જી। તો જીમાં જોવાનો કયો અંક છે? સાત છે ને, તો નીચે લખવાનું સાત। ત્યાર પછી ઓ, ઓમાં છે પંદર। તેવી જ રીતના પાછો ઓ છે, તો ઓમાં શું આવતો? પંદર। હવે પછી છે ડી, તો ડીની અંદર શું છે? અંક ચાર છે। સમજાઈ ગયું? હવે તેના જ પરથી આપણે નાઇટ, નાઇટમાં પણ પેટર્ન બનાવવાની છે। તો નાઇટમાં પહેલાં છે એન, એનની અંદર છે શું છે? અંક ચૌદ। તો અહીંયા લખેલા છે ને ચૌદ। ત્યાર પછી આઈ, તો આઈની અંદર શું છે? અંક નવ છે। શું છે? નવ। એન આઈ। પછી છે જી, તો જીમાં શું અંક આપેલો છે? સાત। ત્યાર પછી એચ, તો એચની અંદર શું આપેલો છે? અંક આઠ। અને ટી છેલ્લે શું છે? ટી। તો ટીમાં આપેલું છે વીસ। તો ગુડમાં શું આવશે? સાત, પંદર, પંદર, ચાર। પછી નાઇટમાં છે ચૌદ, નવ, સાત, આઠ અને વીસ। આ છે ગુડ નાઇટના અંકોની પેટર્ન। હવે પાછા પેજ પર, પેજ નંબર છત્રીસ પર જુઓ। છત્રીસમાં શું છે? જો બી માટે એક, સી માટે બે અને ડી માટે ત્રણ। અહીંયા જુઓ એબીસીડીની લાઈન આપેલી છે ઝેડ સુધી। તો આપણે શું કરવાનું છે? બી માટે એટલે કે બી સંખ્યા માટે એક લેવાની છે, પછી સી મૂળાક્ષર માટે બે અને ડી મૂળાક્ષર માટે આપણે ત્રણ લેવાનું છે। જો બીમાં એક હોય તો એમાં શું આવે? ઝીરો આવે। સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? શરૂઆત ઝીરોથી થાય। તો એમાં ઝીરો, બીમાં એક, સીમાં બે, ડીમાં ત્રણ, ઈમાં ચાર, એવી રીતના આપણે મૂળાક્ષર અંક સાથે ગોઠવવાના છે। તો ઝેડ સુધી આવશે તો શું આવશે છેલ્લે? પચીસ। શું આવશે? પચીસ। ઝેડની અંદર આવશે પચીસ। તો તેના પરથી આપણે શું કરવાનું છે? જુઓ, લઈ પેટર્ન ફરીથી બનાવો અને તેના આધારે લેટ અસ પ્લે, એલ ઈ ટી લેટ, પછી છે યુ એસ અસ અને પ્લે લખવાનું છે। અહીંયા આપણે લખશું લેટ, અહીંયા આપણે લખીશું પહેલાં લેટ, પછી યુ એસ અસ અને પ્લે છે ને લખેલું, તે આપણે અહીંયા લખવાનું છે। તો હવે સૌ પ્રથમ છે એલ, તો એલમાં શું છે? અગિયાર અંક છે ને, અગિયાર। પછી ઈ છે, તો ઈની અંદર જોવાનું શું છે? ચાર। પછી છે ટી, તો ટીની અંદર છે ઓગણીસ। તેવી જ રીતના અસ, યુ એસ, તો યુમાં છે વીસ અને એસમાં છે સત અઢાર। શું છે? અઢાર। ત્યાર પછી છે પ્લે, તો પી પહેલું શું છે? પી, પીમાં છે પંદર। પછી છે એલ, એલમાં છે અગિયાર। પછી છે એ, તો એની અંદર છે ઝીરો અને છેલ્લે છે વાય, તો વાયમાં જોવાનું શું છે? ચોવીસ। પહેલામાં આવશે અગિયાર, ચાર ઓગણીસ, બીજું છે વીસ અઢાર અને ત્રીજું છે પંદર અગિયાર ઝીરો અને ચોવીસ। લેટ અસ પ્લે, અગિયાર ચાર ઓગણીસ, અસમાં વીસ અઢાર અને પ્લેમાં પંદર અગિયાર ઝીરો અને
चौबीस। हवे तेना पछी बीजू छे वी आर स्टूडेंट्स, तो अहीं आपणे पहेला लखशू वी, तो वी में शू लखशू डबल्यू, डबल्यू जोवानो क्या छे तो बावीस अंक छे, डबल्यू में बावीस। पछी छे ई, तो ई में छे चार, एटले के पहेला अंदर बावीस अने चार, अहीं आवशे वी। पछी छे आर, आर में शू छे पहेलू ઝીરો, એ આર અને ઈ, એ છે ઝીરો, પછી છે આર, આર ક્યાં છે અહીંયા તો સત્તર છે, અને છેલ્લે છે ઈ, ઈમાં છે આપણે ચાર, શું છે ચાર, તો ઝીરો સત્તર અને ચાર। તેવી જ રીતના સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ્સમાં શું આવશે એસ ટી યુ ડી ઈ એન ટી અને એસ, તો પહેલું એસ છે તો એસમાં છે અઢાર, પછી છે ટી તો ટીમાં છે ઓગણીસ, પછી છે યુ, યુમાં છે વીસ, ત્યાર પછી છે એન, સોરી ઈ, ત્યાર પછી છે ડી, તો ડીમાં છે ત્રણ, પછી ઈ છે તો ઈમાં આવશે ચાર, તે જ રીતના છે એન, તો એનમાં આવશે શું તેર, ક્યાં છે અહીંયા એન, અહીંયા છે ને તેર, ત્યાં પછી છે ટી, તો ટીમાં જોઈ લેવાના અહીંયા, તો ટીમાં છે ઓગણીસ, અને છેલ્લે છે એસ, એસની અંદર આવશે અઢાર, બાવીસ ચાર, બીજામાં આવશે આરની અંદર છે ઝીરો સત્તર ચાર, અને સ્ટુડન્ટ્સની અંદર છે અઢાર ઓગણીસ વીસ ત્રણ ચાર તેર ઓગણીસ અને અઢાર। સમજણ પડી ગઈ ને, ઉપર જે અંક આપેલા છે, મૂળાક્ષર આપેલા છે, તેના પરથી જે નીચે અંક આવતો હોય તેના આંકડા આપણે નીચે લખવાના છે। હવે જોઈએ આગળ, આગળ જો શું છે, તો આગળ જો અહીંયા છે સી માટે એ, ડી માટે બી, તો અહીંયા સી છે એના માટે એ, ડી માટે બી, એવી જ રીતના ઈ માટે સી। હવે ઉપર અહીંયા જો લાઈન આપેલી છે ક્યાંથી છે, તો સી ડી ઈ એફ જી, એ બી નથી, તો સી ડી ઈ એફ જી ત્યાંથી શરૂઆત છે, અને એ બી ક્યાં આપેલા છે, તો કે છેલ્લે આપેલા છે, ક્યાં છે છેલ્લે છે ને ઝેડ પછી એ બી। તો હવે આમાં શું કરવાનું છે, તો સી માટે આપણે શું લેવાનું છે, એ નીચે લીધેલો છે સી માટે એ, ડી માટે બી, ઈ માટે સી। હવે આપણે નીચેની લાઈન જે છે આખી એ બી સી ડીની લખવાની થશે, જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી, તો અહીંયા એ બી સી ડી ઈ એફ જી એચ, એચ માટે એફ, આઈ માટે જી, જે માટે એચ, તે જ રીતના ઝેડ સુધી, છેલ્લે બી છે ત્યાં આવશે ઝેડ, એમાં આવશે વાય, તેવી રીતના આખું લખવાનું છે। તો તેના માટે આપણે શું કરવાનું છે, તો તેના આધારે આપણે આઈ એમ હેપી, આઈ એમ હેપ્પી છે તેના પરથી આપણે પેટર્ન બનાવવાની છે, તો આઈની જગ્યાએ આપણે શું લેશું, ઉપર જોવાનું આઈ છે ને, તો નીચે એનામાં જગ્યાએ શું છે જી, તો આઈની જગ્યાએ આપણે લેશું જી, પછી એમ છે એ એમ, અહીંયા છે આઈ, પછી છે એ એમ, અહીંયા છે હેપ્પી છે ને, તો આ પરથી આપણે પેટર્ન બનાવેલી છે આ। તો આઈની જગ્યાએ જી, એમ છે ત્યાં, એ છે ત્યાં, શું છે જોવાનું વાય, શું છે વાય, પછી એમ હોય ત્યાં શું છે અહીંયા જો કે, તો વાય કે, પછી હેપ્પીમાં જોવાનું એચ છે ત્યાં, ક્યાં છે એચ, એચની જગ્યાએ એફ, એની જગ્યાએ વાય, પીની જગ્યાએ શું છે એન, પાછો પી છે તો એન, અને વાયની જગ્યાએ શું છે ડબલ્યુ। તેવી જ રીતના બીજું છે આઈ લવ માય કન્ટ્રી, આઈની જગ્યાએ શું આવે છે જી, એલની જગ્યાએ જે, પછી ઓ, ઓની જગ્યાએ આવશે એમ, વીની જગ્યાએ આવશે ટી, પછી ઈની જગ્યાએ આવશે સી, જે એમ ટી સી, પછી છે માય, એમ વાય, માય છે એમાં એમ છે તેની જગ્યાએ કે, અને વાયની જગ્યાએ ડબલ્યુ, કે ડબલ્યુ, ત્યાર પછી કન્ટ્રી, કન્ટ્રીમાં સીની જગ્યાએ આવશે એ,
ओ नी जगह शू आवशे एम पछी छे यू यू नी जगह शू आवशे एस पछी छे एन एन नी जगह आवशे एल पछी छे टी टी नी जगह आर आर नी जगह आवशे पी अने वाई नी जगह आवशे डबल्यू जी पछी छे लवनु छे जे एम टी सी माइनु छे के डबल्यू अने कंट्री मा छे ए एम एस एल आर पी डबल्यू समझाई गयु। हवे प्रश्न नंबर 11 प्रश्न नंबर 11 छे जुओ अहीं नीचे आपेली पेटर्न ना आधारे बाळकोना छुपा संदेश जणावो। अहीं पेटर्न आपेली छे तेना तरफथी आपणे બાળકોના છુપા સંદેશ એટલે કે આ જે લખેલું છે તે આપણે વાંચવાનું છે। અહીંયા કોમલ છે, નમન છે અને પિંકી છે। પિંકીએ શું લખેલું છે અહીંયા જુઓ, આ છે નમનના, આ બેને છે નમનના અને આ બંને છે કોમલના। તો અહીંયા સામેના પેજ પર પેજ નંબર 37 પર પહેલાં પિંકીનો સંદેશ શું છે તે જાણવાનું છે। તો પિંકીનો સંદેશ અહીંયા શું છે જુઓ, એક્સ છે, ઉપર એક્સ છે તેની જગ્યાએ આપણે શું લખવાની, નીચેનો અક્ષર, તો નીચેનો અક્ષર શું છે ડબલ્યુ, તો પછી પહેલાં આવશે ડબલ્યુ, અહીંયા લખેલું છે ને ડબલ્યુ। પછી છે એફ, એફમાં જોઈ લેવાનું આપણે, અહીંયા શું છે એફ, ક્યાં છે એફ, અહીંયા છે એફમાં શું છે નીચે ઈ, તો ડબલ્યુ પછી આવશે ઈ। ત્યાર પછી છે બી, તો બીમાં જોવાનું શું છે એ, એ પછી એસ છે, એસમાં છે આર અને એફ છે, એફની જગ્યા આવશે ઈ, એ આર અને ઈ। ત્યાર પછી છે જી, તો જીમાં જોવાનું શું છે એફ, પછી છે એસ, એસની જગ્યા આવશે આર, જે છે તો જેની જગ્યાએ આવશે આઈ, એફ છે એફની જગ્યાએ શું આવશે ઈ, પાછું ઓ છે ઓની જગ્યાએ આવશે એન, પાછું ઈ છે તો ઈની જગ્યાએ શું છે અહીંયા ડી, અને છેલ્લે છે ટી, તો ટીમાં છે એસ। તો શું થયું આખું પિંકીનો સંદેશ, વી આર ફ્રેન્ડ, શું થયું અહીંયા વી આર ફ્રેન્ડ્સ। ત્યાર પછી છે કોમલનો સંદેશ, તો કોમલનો સંદેશ છે ત્યાં શું આવશે, હેલો હાવ આર યુ, આપણે જે રીતના કર્યું ને પિંકીનો સંદેશ તે જ રીતના કરવાનો છે। તો કોમલનો સંદેશમાં શું છે એચ ઈ ડબલ એલ ઓ હેલો, પછી છે એચ ડબલ્યુ ઓ હાવ આર યુ, છેલ્લે છે પ્રશ્નચિહ્ન, પછી ત્યાર પછી શું છે તો વિલ યુ પ્લે ડબલ્યુ આઈ ડબલ એલ વાય ઓ યુ યુ અને પી એલ એ વાય પ્લે। ત્યાર પછી આપણે નમનનો સંદેશ કરવાનો છે, તો નમનનો સંદેશ શું છે તો એફ આઈ એન ઈ ફાઇન ટી એચ એ એન કે, પછી છે વાય ઓ યુ થેન્ક યુ, છેલ્લે છે વાય ઈ એસ। હવે તમારે જે પિંકીનો સંદેશ આપણે જે રીતના કર્યો ને તે રીતના આપણે આ ગોઠવીને જોઈ લેવાનું છે સાચું છે કે ખોટું, તે સમજાઈ ગયું ને। તેના પછી આગળ જુઓ, ઉપરોક્ત પેટર્નના નિયમ અનુસાર મીટ મી ઓન ધ મૂન અને આઈ લાઈક ક્રિકેટ લખવાનું છે। આ રીતના આપણે જે લખ્યું છે ને તે રીતના આપણે અહીંયા લખવાનું છે, પણ કઈ રીતના લખવાનું છે અહીંયા જુઓ, પિંકીનો સંદેશ શું હતો તો વી આર ફ્રેન્ડ્સ, તો તેના પરથી આપણે જે ઉપર જે લખેલું હતું તે લખવાનું છે। એના માટે આપણે અહીંયા મીટ મી ઓન ધ મૂન, તો મીટ છે પહેલામાં છે શું છે એમ, તો અહીંયા જોવાનું આપણે શું છે એમની જગ્યાએ શું છે, હવે નીચેનું જોવાનું છે, તો નીચેમાં એમ છે ક્યાં છે એમ, એની ઉપર શું છે એન, તો અહીંયા શું લખવાનું એન, તેવી રીતના ઈ હશે અહીંયા એફ હશે, ટી હશે અહીંયા યુ હશે, જોવાનું ઈ છે ત્યાં શું છે અહીંયા છે ને ઈ, એની ઉપરનું છે એફ, તો અહીંયા લખવાનું આપણે એફ, તેવી રીતના બંને આપણે કરવાનું છે। તો મીટ છે ત્યાં એન ડબલ એફ યુ આવશે, પછી છે મી તો એન એ, પછી છે ઓન તો પી ઓ અને ધ છે તો યુ આઈ એફ અને મૂન હોય ત્યાં એન ડબલ પી ઓ, તેવી જ રીતના આઈ લાઈક ક્રિકેટ તો આઈ છે ત્યાં આવશે જે, લાઈક છે ત્યાં એમ જે એલ એફ અને ક્રિકેટમાં આવશે ડી એસ જે ડી એલ એફ યુ, સમજણ પડી ગઈ ને।
હવે અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે તો નીચે આપેલા પત્તા ઊંધા કરતા કેવા દેખાશે તે દોરવાનું છે અહીંયા મેં 7નું દોર્યું છે 7 છે ને તેનું દોરેલું છે તેવી જ રીતના તમારે અહીંયા 5 અહીંયા 8 અને અહીંયા 6નું પણ દોરવાનું છે હવે પાછળના પેજ પર આવો પેજ નંબર છે 38 હવે જો નીચે આપેલી ટાઇલ્સમાં બે અલગ અલગ રંગ પૂરવાના છે અહીંયા ટાઇલ્સ બે આપેલી છે તેની અંદર બે રંગ તમારે પૂરવાના છે તો આ એક લાઇનમાં સરખો તે જેટલા બીજી લાઇનમાં સરખો તો આની અંદર તમારે રંગ પૂરવાનો છે પ્રશ્ન 14 પણ એ જ છે આ બધું તમારે હોમવર્કની અંદર કરવાનું થશે તો આપણે અહીંયા જે પેટર્ન આપેલી છે તે આગળ વધારવાની છે અહીંયા આ ટપકું જોડવાનું અહીંયા ટપકું જોડવાનું પછી છે આ તે જ રીતના તમારે અહીંયા ગોળની છે પેટર્ન અને અહીંયા ડિઝાઇન આપેલી છે તેની પેટર્ન છે સામેના પેજ પર છે અહીંયા ટપકા છે અને લાઇન છે તે પેટર્ન કરવાની છે જોજો અહીંયા ખાલી છે પછી લાઇન છે પછી ટપકા છે તે જ રીતના ખાલી રાખવાનું પછી અહીંયા આ બોક્સની અંદર લાઇન કરવાની લાઇન પછી શું છે ટપકા સમજાઈ ગયું તો પછી છે ખાલી તેવી રીતના આખી પેટર્ન બનાવવાની છે હવે અહીંયા પણ એ જ છે અહીંયા કલર તમારે પૂરવાનો થશે તો કયા કયા કલર પૂરવાના થશે જુઓ અહીંયા આ પેલું એક કર્યું છે ત્યાર પછી શું છે તો અહીંયા પાછો આ કલર આવશે ત્યાર પછી આ ખાલી કરી દેવાનું પાછો આ બોક્સ કરવાનું તે રીતના તમારે આડી લાઇનની અંદર કલર પૂરવાનો થશે હવે ત્યાર પછી આગળ જો ચાલો ગૃહકાર્ય કરીએ તો ચાલો ગૃહકાર્ય કરે તેની અંદર પ્રશ્ન નંબર 1 છે પેટર્નના ખાલી સ્થાન પૂર્ણ કરો અહીંયા 1P 2Q 3R હવે 1 છે ત્યાં શું છે 2 અને 3 તેવી જ રીતના 4 5 અને 6 પછી છે P તો P Q R તો R પછી શું આવે S T અને U સમજાઈ ગયું કઈ રીતના પેટર્ન બનાવવાની છે ત્રીજ રીતના છે આગળ તો 3 કરતાં ડબલ છે 6 6 કરતાં ડબલ 12 તે જ રીતના 12 કરતાં ડબલ કેટલા થશે 24 પછી 24 કરતાં બે ગણા એટલે કે 48 અને 48 કરતાં બે ગણા 96 સમજણ પડી ગયા તો આ રીતના તમારે આગળ પેટર્ન બનાવવાની છે તો આગળ પણ આ જ વસ્તુ છે 100 છે 80 છે 60 પછી 40 20 અને 10 તેની અડધી કરવાની તે જ રીતના બધી પેટર્ન તમારે કરવાની છે ત્યાર પછી પ્રશ્ન 2 છે તો પ્રશ્ન 2માં શું છે જુઓ ઉદાહરણ આપેલ નિયમ અનુસાર ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે તો અહીંયા 1 3 5 અહીંયા શું આપેલું છે 9 11 13 તો હવે આપણે પેટર્ન આગળ વધારવાની છે તો 11થી કરશું 11 13 15 હવે આગળ છે 13 15 17 પછી છે આપણે 15 લેશું 15 17 19 આનો સરવાળો તમારે જાતે કરવાનો થશે તેવી જ રીતના આગળ છે આગળ પણ એ જ વસ્તુ છે તમને આગળ શીખી ગયા ને તે જ છે અહીંયા 50 છે તો ખાલી જગ્યામાં આવશે 51 અને અહીંયા 53 54 અને 55 તો તેનો બધાનો સરવાળો કેટલો થશે 105 અહીંયા 6000 આપેલા છે તો 6000 કેટલામાં આવશે 2 વત્તા કરશું 3000 3000 વત્તા 6000 આ રીતના તમારે આખી પેટર્ન કમ્પ્લીટ કરવાની છે હવે અહીંયા પ્રશ્ન નંબર 3 છે પેટર્ન આગળ વધારો અને ખાનામાં અંક લખો તો અહીંયા 5 અંક સુધી છે તો અહીંયા જોવાનું કેટલા છે મીંડા તો 7 છે પછી છે 9 પછી છે 11 હવે અહીંયા આપણે 9 સુધી કરેલા છે તો 9 પછી 4 અંક કરવાના 3 3ના 3 સ્ટાર છે તો અહીંયા 3ના 4 સ્ટાર કરવાના છે 4 સંખ્યામાં 3 3 સ્ટાર કરવાના છે તો ગણવાના કેટલા થયા 12 ત્યાર પછી 5 કરવાના 5 જુમખા કરવાના 5 જુમખામાં કેટલા થશે 15 હવે પાછળના પેજ પર આવો અહીંયા 9 સંખ્યા આપેલી છે પહેલાં ફૂલમાં ત્યાર પછી 2 ફૂલ આપેલા છે 18 સંખ્યા છે 3માં 27 છે ત્યાર પછી આપણે 4 કરવાના ફૂલ અને છેલ્લા બોક્સની અંદર 5 હવે અહીંયા 9નો ઘોડિયો છે તો 9નો ઘોડિયો ગણવાનો કેવો છે 9 એકુ 9 9 2 18 9 તેરી 27 9 4 36 અને 9 5 45 તે જ રીતના આપણે અહીંયા છે ત્રિકોણ ત્રિકોણ આપણે આગળ વધારવાનું છે અહીંયા 1 છે 2ના 2 જૂથ છે 3 3ના 3 છે તો આપણે 4 4ના 4 જૂથ અને 5 5ના 5 જૂથ લેવાના છે ત્યાર પછી આગળ
त्रिकोण आपेला छे, आगळ आपणे शीखी गया एज वस्तु छे, आ तमारे बधुं होमवर्क नी अंदर करवानुं छे। तो पेज नंबर पेज नंबर 38, 39, 40, 41 અને 42। આજનું હોમવર્ક તમારું શું છે? પેજ નંબર 39, 40, 41 અને 42, અને આજે જે ચલાવેલું છે તે બધું તમારે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું છે। અહીંયાથી પેજ નંબર છે 35 છે તે 36, 37, 38, 39, 40, 41 અને 42 ત્યાં સુધી તમારે સ્વાધ્યાય પોથીની અંદર તમારું પૂર્ણ કરવાનું છે। તો હવે આપણે આગળનો વિડીયો છે તે આગળના ચોપડીમાંથી આપણે ભણવાનો છે, તો ત્યાં સુધી આવજો।